ક્રિકેટના ચાહકો અને હાર્દિક પંડ્યાના ચાહકો માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર વર્લ્ડ કપની મેચ બાદ હજુ આગળની આ બે શ્રેણીમાં પણ હાર્દિક પંડ્યા નહીં રમે મેચ નમસ્કાર હું છું સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની વર્લ્ડ કપ લીગ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો એક અહેવાલ મુજબ પંડ્યા ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે રમાનારી આગામી ટી ટ્વેન્ટી શ્રેણીમાં નહીં રમે અને તે દક્ષિણ આફ્રિકામાં ત્રણ ટી ટ્વેન્ટી અને ત્રણ ઓડીઆઈ મેચોમાં પણ ભાગ લે તેવી શક્યતા છે વર્લ્ડ કપની લીગ મેચમાં બાંગ્લાદેશના ઓપનર લિટન દાસના શોટને રોકવાનો પ્રયાસ કરતી વખતે હાર્દિક પંડ્યાએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું જેના પછી તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી

જેઓ ઓક્ટોબર માં એશિયન ગેમ્સ નો ભાગ હતા એશિયન ગેમ્સ માં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમ નું નેતૃત્વ ઋતુરાજ ગાયકવાડે કર્યું હતું તે ટીમ માં યશસ્વી જયસ્વાલ તિલક વર્મા રિંકુ સિંહ અને જીતેશ શર્મા જેવા ખેલાડીઓ સામેલ હતા ભારત ના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અજીત અગરકર ની આગેવાની હેઠળ ની પસંદગી પેનલ છેલ્લા બે મહિના માં વરિષ્ઠ ભારતીય ટીમ ના વર્કલોડને ધ્યાનમાં લેશે હાર્દિક પંડ્યાની ઈજાને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટ રિપોર્ટ આવ્યો નથી કારણ કે દરેક વખતે તેની ઈજા વિશે સકારાત્મક સમાચાર આવે છે અને બાદમાં તે ટુર્નામેન્ટમાંથી બહાર જોવા મળે છે કમસે કમ વર્લ્ડ કપ અને ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે તો આવું કહી જ શકાય ઓસ્ટ્રેલિયા બાદ તે સાઉથ આફ્રિકા સામેની ટી ટ્વેન્ટી કે વન શ્રેણીમાં વાપસી કરશે કે કેમ તે પણ હવે જોવાનું રહ્યું છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર